કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું શિલ્પા, શિલ્પાસ કિચન રેસિપીઝમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ટેસ્ટી ઓળો તો બનાવીશું, પરંતુ આપણે ઓળો બનાવવા માટે રીંગણને ડાયરેક્ટ આગમાં જ શેકવાના હોય છે, ખરું ને? આ રીંગણને શેકવા માટેની એક અલગ ટ્રીક પણ જોઈશું કે જેથી રીંગણની છાલ સરળતાથી નીકળી શકે. રેસીપી છેલ્લે સુધી જોયા પછી મને કહેજો કે તમને મારી ટ્રીક કેવી લાગી. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ઓળાના રીંગણને શેકવાની ટ્રીક જોઈશું. તો જુઓ, મેં અહીંયા આ રીતે મીડિયમ સાઇઝના મોટા એવા રીંગણ લઈ લીધા છે, અને રીંગણમાં પણ બ્લેક અને આવા ગ્રીન બંને પ્રકારના આવે છે. હવે આપણે રીંગણમાં સૌથી પહેલાં તો જે એની ઉપરના ડીટીઓ હોય છે એ આ રીતે થોડા થોડા જ કટ કરી લેવાના છે. આખા પણ નથી કાઢવાના અને રાખવાના પણ નથી. હવે શા માટે એ હું તમને આગળ કહીશ કે એ આપણે કાપીએ છીએ શા માટે. હવે આ રીતે મેં કાપી લીધું છે, તો એને આપણે તેલ લગાડી લઈશું. તમે જે નોર્મલ તેલ આપણે ખાઈએ છીએ, શાકમાનેમાં ઉપયોગ કરીએ છીએ, એ જ તેલ આમાં લગાડી લેવાનું છે. હવે આ તેલ લગાડવાથી શું થશે એ પણ આપણે આગળ જોઈશું કે ઓળાના રીંગણને શેકવામાં જે તેલ લગાડ્યું છે એનો શું યુઝ છે કે એનું કારણ શું છે, તેલ શા માટે લગાડવું જોઈએ. તો આ રીતે બધી જ જગ્યાએ સરસ રીતે તેલ લગાડી લેવાનું છે. આખા રીંગણમાં ક્યાંય પણ બાકી ના રહેવું જોઈએ. આ રીતે આખા રીંગણમાં સરસ રીતે તેલ લગાડાઈ ગયું છે. અને ત્યાર પછી હવે આપણે જનરલી શું કરીએ છીએ કે રીંગણને શેકવા માટે આપણે ચપ્પું આ રીતે ભરાવીએ છીએ અને ચપ્પુનો ઉપયોગ કરીએ છીએ. ચપ્પુનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે ચપ્પુ જ્યારે આપણે ભરાવીએ છીએ ને અને શેકીએ છીએ ત્યારે અડધો શેકાઈ જાય, ત્યાર પછી એ ચપ્પુ બહાર નીકળી જતું હોય છે અથવા તો ફરતો નથી. તો આ રીતે જે કાંટા ચમચી તો બધાના ઘરમાં હોય જ છે, તો આ ચમચીને એકદમ સરસ રીતે પ્રેસ કરી અને ભરાવી દેવાની છે, તેનાથી રીંગણ શેકતી વખતે નીકળી નહીં જાય. હવે અત્યારે તો મેં આટલી ભરાવેલી છે, પછી ધીમે ધીમે શેકતા શેકતા આપણે થોડી ઊંડી જવા દઈશું એટલે સરસ રીતે શેકાઈ જશે. અને જુઓ, એનો સપોર્ટ પણ સરસ રહેશે. જ્યારે ચમચી હોય છે એ અને એનું ડીટ્યુ એ પકડવામાં એનો સપોર્ટ પણ સરસ રહે છે. આ રીતે ધીમે ધીમે રીંગણ શેકી લેવાનું છે, પરંતુ પહેલાં રીંગણને વચ્ચે શેકવાનું છે. જે ડીટિયાનો પાર્ટ છે એને આપણે છેલ્લે શેકીશું, કારણ કે ડીટિયામાંથી નીકળવાની શક્યતા હોય છે. હા, બીજી એક ટ્રીક પણ તમને બતાવું. જુઓ, જ્યારે રીંગણ શેકીએ છીએ ત્યારે નીચે ગેસની નીચે પણ ખરાબ થાય છે, તો આ રીતે છાપું આપણે રાખી દઈશું જેથી રીંગણ શેકતી વખતે એના રસાંગને લીધે આપણે નીચે ખરાબ ના થાય. હવે રીંગણા શેકાઈ ગયા છે અને એને મેં જાળીવાળી પ્લેટ પર રાખ્યા છે જેથી એનો જે રસાંગ હોય છે એ પલળી અને છાલ પલળી ના જાય. એટલા માટે જો છાલ પલળી જશે તો રીંગણની જે છાલ છે એ નીકળતા થોડી વાર લાગશે, એટલે આપણે એ રીતે રાખવાના છે. હવે જુઓ, તમે આ રીંગણ શેકાઈ ગયા છે, તેલ ચોપડવાનું રીઝન એ છે કે તેલ ચોપડશો તો રીંગણના જે આ પડ છે એકદમ સરસ ક્રિસ્પી બની જશે અને આ રીતે મોટા મોટા કરી અને સરળતાથી નીકળી જશે. એટલે ખાસ કરીને તેલ ચોપડવાનું રીઝન છે. ખબર પડી ગઈ ને તેલ ચોપડવાનું રીઝન શું છે? આ રીતે તેલ ચોપડીને જો તમે બનાવશો અને એના રસાંગમાં જો તમે રીંગણને પલળવા નહીં દો તો રીંગણની છાલ આ રીતે એકદમ સરળતાથી નીકળી જશે, જરાય કંટાળો નહીં આવે આપણને. હવે આ છાલ નીકળી ગઈ છે અને જુઓ, આ રીતે કટ લગાવી અને ડાયરેક્ટ જ આપણે એના નાના નાના ટુકડા કરી લેવાના છે. આ રીતે કટ કરીને તમે નાના કટકા કરશો તો એકદમ ઇઝીલી કટ થઈ જશે. અને હવે જુઓ, આપણે રીંગણના ડીટીયા કાઢ્યા હતા એનું કારણ એ હતું કે એ છેલ્લે સુધી સરસ રીતે પાકી જાય, નહીંતર એ ત્યાં ઉપર કાચા રહે છે. તમે જુઓ, આમાં પણ સરસ એકદમ સરસ રીતે ડીટીયા છેલ્લે સુધી પાકી ગયું છે ને, નહીંતર એ ડીટ્યુ કાચું રહી જાય છે ઉપરથી. તો હવે આપણે એક પેન લઈશું, ઓળો બનાવવા માટે આપણે એમાં તેલ નાખીશું. હું અત્યારે મીડિયમ ઓઇલમાં જ ઓળો બનાવું છું, બહુ વધારે તેલ નથી નાખતી. ડાયજેસ્ટ માટે પણ તમે આ રીતે ઓળો બનાવી શકો છો. હવે તેલ ગરમ થાય ત્યાર પછી એની અંદર આપણે રાઈ નાખીશું, થોડું એવું જીરું નાખીશું અને ત્યાર પછી મેથીના દાણા નાખીશું અને ત્યાર પછી આ રીતે લીમડાને પાનને થોડા મસળીને નાખવાના છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આ રીતે થોડા મસળી નાખો
અને પછી નાખવાના, ત્યાર પછી ચપટી હિંગ નાખીશું. અને અહીંયા મેં લીલું લસણ અને લીલી ડુંગળી લીધી છે, આ રીતે નાની નાની કટ કરી લીધી છે, એકદમ નાની નાની, જેથી દાંતમાં ફસાઈ ના જાય. જો મોટી હશે તો દાંતમાં ફસાઈ જશે, એટલા માટે એકદમ નાની જ કટ કરવાની છે. ઓળામાં હંમેશા લીલી ડુંગળી અને લીલું લસણ, એનો જ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એટલે જો તમે બની શકે તો લીલું લસણ અને લીલી ડુંગળી જ એડ કરજો. ત્યાર પછી એની અંદર આપણે હળદર નાખીશું. મિત્રો, આ રેસીપી છેલ્લે સુધી જોયા પછી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો. કારણ કે મિત્રો, તમે જ્યારે મને કમેન્ટ કરો છો ને, તો મારો ઉત્સાહ તમારી સમક્ષ નવી નવી વાનગીઓના વિડીયો લઈ આવવાનો વધતો જાય છે. તો આમ જ મારો ઉત્સાહ વધારતા રહેજો અને લાઇકને કમેન્ટ કરતા રહેજો. તો હવે મિત્રો, અહીંયા મેં આદુની છીણ લઈ લીધી છે, એક ચમચી આદુની છીણ છે. હવે એ પણ આપણે તેલમાં સરસ રીતે શેકી લઈશું. બધા જ મસાલા છે એ તેલમાં સરસ પાકી જવા જોઈએ, જેથી એનો જે ટેસ્ટ છે, ધારો કે મરચું છે તો મરચાંનો પણ ગળામાં નહીતર બળશે, જો કાચું રહી જશે તો. એટલે બધા જ મસાલા આપણે એની અંદર જ શેકી લઈશું. હવે આપણે મીઠું પ્રમાણસર નાખીએ છીએ અને થોડી એવી ખાંડ પણ એડ કરીશું, એનાથી ખટાશ અને ખારાશને બેલેન્સ થાય છે, તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. એટલા માટે ચપટી એવી ખાંડ એડ કરવી. હવે ત્યાર પછી અહીંયા મેં મગફળીના દાણા લીધા છે, જે માંડવીના દાણા, એને મેં 2 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી લીધા હતા અને પછી આપણે એમાં એડ કરીશું. અને ત્યાર પછી અહીંયા મેં થોડા એવા વટાણા લીધા છે, વટાણાને પણ મેં 2 કલાક ગરમ પાણીમાં પલાળી લીધા હતા. મીઠાવાળા ગરમ પાણીમાં પલાળવા હોય તો એ રીતે, અથવા સાદા પાણીમાં પણ પલાળી શકો છો. હવે બધું સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી હવે એને ટમેટા નાખીશું એની અંદર. અહીંયા મેં 3 ટમેટા લીધા છે, મીડિયમ સાઇઝના 3 ટમેટા, અને એને કટ કરી લીધા છે. હવે એને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એને ઢાંકી અને લગભગ 15 મિનિટ સુધી ધીમા ગેસે પાકવા દઈશું. અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણા ટમેટા જે છે એ બધા સરસ ગળી ગયા છે. જુઓ તમે, ટમેટા પણ પાકી ગયા છે, વટાણા પણ પાકી ગયા છે, અને માંડવીના દાણા પણ પાકી ગયા છે. બધી જ વસ્તુ પાકી જાય ત્યાં સુધી એને પકવવાનું છે, અને જો જરૂર લાગે તો વચ્ચે વચ્ચે પણ હલાવતા રહેવાનું છે, અને મીડિયમ ગેસ પર જ આપણે પકવવાનું છે. હવે છેલ્લે આપણે ધાણા જીરું નાખીશું અને લીંબુનો રસ નાખીશું, 2 ચમચી લીંબુનો રસ નાખીશું, અને સરસ રીતે મિક્સ કરી લઈશું. બધું જ આપણે સરસ મિક્સ થઈ ગયા પછી એની અંદર આપણે ઓળો નાખવાનો છે, કે જે આપણે રીંગણ શેકેલા હતા એ નાખીશું. મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશેની જુઓ છો, આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, બધા જ આપણે રીંગણનો જે ઓળો હતો એ અંદર નાખી દીધો છે, અને એને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે રીંગણમાં તો રીંગણનો ટેસ્ટ આવતો જ હોય છે, પરંતુ આપણે જે મસાલાનો ટેસ્ટ લાવવો હોય તો આપણે એને શું કરીશું, તો બધું સરસ મિક્સ થઈ જાય પછી એને ફરીથી ઢાંકી અને લગભગ 5-7 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને પકાવવાનું છે, જેથી એ તેલ પણ છૂટું થઈ જશે અને એમાં મસાલાનો ટેસ્ટ પણ આવવા માંડશે રીંગણમાં, એટલે રીંગણ ખૂબ જ ટેસ્ટી બની જશે. આપણું બધું જ સરસ પાકી ગયું છે. જુઓ મિત્રો, અહીંયા મેં ડાયજેસ્ટ માટે તેલ ઓછું વાપર્યું છે, તો પણ રીંગણનો દેખાવ ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે. તમે એક વખત બનાવીને જોઈ લેજો. અહીંયા મિત્રો, ત્યાર પછી થોડી એવી કોથમરી એડ કરી દઈશું અને ત્યાર પછી સર્વ કરીશું. મિત્રો, તમને મારી આ ટ્રીક કેવી લાગી એ મને કમેન્ટમાં કહેજો, અને ગમી હોય તો લાઇક આપી બીજા સાથે શેર પણ કરજો. અને હા મિત્રો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ રેસિપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.